ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં ભણવાનું છે. ગણિત ગમતની સ્વાધ્યાય પોથી તમે બધાએ કાઢી, સરસ. એમાં આપણે ગણિત ગમતની સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 પૂર્ણ થઈ ગયું હતું અને ચોપડીમાં પણ ચેપ્ટર 2 પૂરું થઈ ગયું. આજે હવે આપણે સ્વાધ્યાય પોથીમાં ભણવાનું છે, એમાં ચેપ્ટર નંબર 2 1-9 સુધીની સંખ્યા. એમાં પ્રશ્ન પહેલો છે, ગણો અને અંક ઓળખો. આ કયો અંક છે? 5 છે. તો પ્લેન છે એ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. પછી આ સફરજન છે, સફરજન કેટલા છે? 9. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી સસલું છે, સસલા કેટલા છે? સસલા કેટલા છે? 1, 2 અને 3. તો અહીંયા 3 અંક આપેલા છે. ત્યાર પછી આ પથ્થર 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો અહીંયા 7 અંક આપેલા છે. પછી આ બગલો છે, 1 જ છે, એટલે અહીંયા 1 અંક આપેલો છે. ત્યાર પછી આ ફૂલ 1, 2, 3, 4, 5 અને 6. તો ફૂલ 6 છે, એટલે અહીંયા 6 અંક આપેલા છે. ત્યાર પછી પક્ષીઓ, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અહીંયા 8 અંક આપેલા છે. ત્યાર પછી નીચે માછલી કેટલી છે? 1, 2, 3 અને 4. તો અહીંયા લખવાનું, અહીંયા 4 આપેલા છે. ત્યાર પછી બતક, બતક કેટલા છે? 1 અને 2, એટલે અહીંયા 2 અંક આપેલા છે. એવી રીતે નીચેમાં જુઓ, નીચે શું છે? જો આ ચકલી કેટલી છે? 4 છે. તો અહીંયા 4 અંક આપેલા છે. પછી વાંદરા 3 છે, તો અહીંયા 3 અંક આપેલા છે. પછી ભમરા 6 છે. આ ભમરા કહેવાય, શું કહેવાય? ભમરા. તો એ 6 છે, એટલે અહીંયા 6 અંક આપેલા છે. પછી આ સિંહ, સિંહ કેટલા છે? 1 જ છે, એટલે અહીંયા 1 અંક આપેલું છે. પછી હાથી, હાથી કેટલા છે? 2 છે, એટલે અહીંયા 2 અંક આપેલા છે. ત્યાર પછી પાણીમાં કેટલા બતક તરે છે? 5. તો અહીંયા 5 અંક આપેલા છે. ત્યાર પછી ફૂલ, ફૂલ કેટલા છે? 8. તો અહીંયા 8 અંક આપેલા છે. અને આ છે કીડી, તો કીડી કેટલી છે? 9, એટલે અહીંયા 9 અંક આપેલા છે. ચાલો બાળકો, તમને બધાને 1-9 સુધીની સંખ્યામાં ખબર પડવા માંડી ને, હવે ઓળખશો ને બધા? સરસ. હવે પેજ નંબર 39 ઉપર જોઈએ. એમાં છે જોડી બનાવો. તો જો આપણને પતંગ અને ફિરકીની જોડી છે એ બનાવીને આપી છે. આ પતંગને આ ફિરકી સાથે જોડી, વચ્ચે વાળીને આ ફિરકી સાથે, આ છેલ્લી પતંગને આ ફિરકી સાથે. હવે આપણે વાટકા અને ચમચી જોડવાના છે. તો આ પહેલો વાટકો છે, એમને આ ચમચી સાથે જોડીશું. ત્યાર પછી બીજા વાટકાને બીજી ચમચી સાથે જોડીશું. પછી આ નીચેના વાટકાને આ ચમચી સાથે જોડીશું. અને આ વાટકાને 4 નંબરની ચમચી સાથે જોડીશું. ત્યાર પછી આ વાટકાને છેલ્લી ચમચી સાથે જોડીશું. થઈ ગઈ જોડી. હવે એક બેટ અને એક બોલ છે, એટલે આ બેટ અને બોલને જોડી બનાવવાની છે. ત્યાર પછી પોપટ અને મરચાં છે. પોપટને 4 મરચાં છે અને 4 પોપટ છે. તો પોપટ, પહેલાં પોપટને આ મરચાં સાથે જોડીશું, બીજા પોપટને આ મરચાં સાથે જોડીશું, ત્યાર પછી ત્રીજા પોપટને આ મરચાં સાથે, અને છેલ્લો પોપટ છે એને 4 નંબરના મરચાં સાથે જોડીશું. ત્યાર પછી નીચે 2 ખુરશી છે અને 2 ટેબલ છે. તો ખુરશીને આ ટેબલ સાથે જોડવાની અને આ ખુરશીને આ ટેબલ સાથે જોડવાનું. ચાલો, જોડી બની ગઈ. હવે પેજ નંબર 40 ઉપર જોઈએ. એમાં છે દર્શાવ્યા મુજબ જોડી બનાવો. જો આપણને એક ઉદાહરણ આપેલું છે, 2 તાળા છે. તો એની તાળા અરે શું જોઈએ? ચાવી જોઈએ ને. તો એમની સાથે જોડેલું છે. ત્યાર પછી પેન્સિલ કેટલી છે? 1, 2, 3, 4 અને 5. પેન્સિલ સાથે શું જોઈએ? તમે શું વાપરો છો? ઇરેઝર જોઈએ ને. તો ઇરેઝર સાથે જોડી દો. 5 જ છે ઇરેઝર પણ. પછી હથોડી, હથોડી કેટલી છે? 1, 2, 3 અને 4. એની સામે ખીલી આવશે. ખીલી પણ કેટલી છે? 1, 2, 3 અને 4. તો હથોડીને ખીલી સાથે જોડી દેવાની. ત્યાર પછી રેકેટ, ફૂલ કેટલા છે? 1 છે અને રેકેટ પણ 1 છે. તો ફૂલને રેકેટ સાથે જોડી દેવાનું. ત્યાર પછી શૂઝ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, એટલે કે 3 જોડી છે, 3 પેર છે. તો સોક્સ કેટલા છે? મોજા 1, 2, 3, 4, 5 અને 6. તો એમને શૂઝને સોક્સ સાથે જોડી દેવાનું. બની ગઈ જોડી. હવે સામેનું પેજ જુઓ, પેજ નંબર 41 ઉપર. એમાં છે ગણો અને જોડો.
तो जो आपने एक नमूनो आपेलू छे, पांदड़ा केटला छे, एक बे त्रण अने चार, पांदड़ा चार छे तो आपने चार टपका मींडा आपेला छे, बॉल्स एनी साथे जोड़ेला छे, एक बे त्रण अने चार। त्यार पछी आ कबूतर केटला छे, एक बे ने त्रण। तो जोवानुं अहींया त्रण बॉल्स क्या छे, अहींया छे एक बे ने त्रण, तेमनी साथे जोड़ी दियो। त्यार पछी માછલી કેટલી છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો સાત બોલ્સ ક્યાં છે, જુઓ જે અહીંયા છેલ્લે એમની સાથે જોડી દો। ત્યાર પછી માટલા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો માટલા સાથે આ છ બોલ્સને જોડી દેવાના। ત્યાર પછી દીવા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો દીવાની સાથે આઠ બોલ્સને જોડી દેવાના। ત્યાર પછી પાન તો આપણને જોડેલા જ આપ્યા છે, હવે કેરી, તો કેરી કેટલી છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચ બોલ સાથે જોડી દેવાના। ત્યાર પછી સસલું એક જ છે, એમને એકની સાથે જોડી દેવાનું। ત્યાર પછી કેપ્સિકમ મરચાં, એ કેટલા છે, એક અને બે, તેમની સાથે। પછી ચોકલેટ કેટલી છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો બાકી કયું રહ્યું, આ છે ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો નવ સાથે જોડી દો। જોડાઈ ગયો, હવે પેજ નંબર 42 ઉપર જુઓ, એમાં છે ગણો અને જોડો। એક બાજુ આપણને હાથની આંગળીઓ આપેલી છે અને એક બાજુ ચિત્રો આપેલા છે। તો કેટલી આંગળી છે, એક બે ને ત્રણ, તેમની સાથે કોને જોડવાનું, ત્રણ વસ્તુ ક્યાં છે, ત્રણ બતક છે ને, તો બતકની સાથે જોડી દો। ત્યાર પછી એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ આંગળીઓ છે, તો પાંચ ઉંદર સાથે જોડી દો। ત્યાર પછી બે, એક અને બે, તો બે બકરી સાથે જોડી દો। ત્યાર પછી એક, તો એ તો આપણને જોડેલો જ, એક આંગળી સાથે શું જોડ્યું છે, કેરી જોડેલી છે। ત્યાર પછી એક બે ત્રણ અને ચાર, તો ચારને ચાર પોપટ સાથે જોડી દેવાના। હવે પેજ નંબર 43 ઉપર, એમાં પણ એવું જ છે, ગણો અને અંક સાથે જોડો। તો આપણને બે સીડી સાથે બે જોડેલા આપેલા છે, તો પછી શું શેના આધારે જોડવાનું, કાચબાને, તો કાચબા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, તો સાત સાથે જોડી દો। ત્યાર પછી આ જોગ કેટલા છે, એક બે ત્રણ અને ચાર, તો ચાર સાથે જોડી દેવાના। ત્યાર પછી કેળા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેળા કેટલા હતા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો કેળાને નવ સાથે જોડી દેવાના। ત્યાર પછી આ કૂતરા છે, તો કૂતરા કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ, તો એમને પાંચ સાથે જોડી દેવાનું। ત્યાર પછી ગાજર, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, ગાજરને આઠ અંક સાથે જોડી દેવાના। ત્યાર પછી મોર કેટલા છે, એક જ છે, તો એમને એક સાથે જોડી દેવાનું। ત્યાર પછી કાતર, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તેમને છ સાથે જોડવાના। ત્યાર પછી ગ્લાસ, તો એક બે ને ત્રણ, એમને ગ્લાસ સાથે જોડી દેવાનું, સોરી ત્રણ સાથે જોડી દેવાનું। ચાલો હવે તમને ખબર પડી ગઈ ને, પેજ નંબર 43 સુધી બધું અંક ઓળખી અને જોડવાનું હતું, આજે આપણે શું ભણ્યા બાળકો, આજે આપણે પેજ નંબર 38 થી પેજ નંબર 43 સુધી ભણ્યા, એમાં 1 થી 9 સુધીની સંખ્યા અને જોડકા એ બધું ભણ્યા ને, એ પેજ નંબર 43 સુધી તમારે બધું પૂર્ણ કરી નાખવાનું છે। ચાલો બાળકો, હવે પછીના વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો।